ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં રૂપિયા 5 લાખના ખર્ચે બનાવાયેલા સ્ટીલના પાથવેનું ભરૂચના સ્થાપના દિવસ નિમિત્તે લોકાર્પણ વિધિ યોજવામાં આવી હતી અને ભરૂચના સ્થાપના દિવસની પણ ઉજવણી કરાઈ હતી. ભરૂચના સેવા સમરોળ ઉપર આવેલ ભરૂચ નગર સેવા સદન અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મા નર્મદા, ભૃગુ ઋષિ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ભારત માતા, કનૈયાલાલ મુનશી, જ્યોતિબા ફૂલે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું છે. મહાનુભાવોની તિથિ સમયે અહીં આવતા લોકોને પુષ્પાંજલિ કરવામાં સરળતા રહે છે તે માટે ટ્રસ્ટની માંગણી બાદ નગરપાલિકા દ્વારા રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાંથી સ્ટીલના પાથ વેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ વસંત પંચમી એટલે કે મહર્ષિ ભૃગુ ઋષિની જન્મ જયંતિ અને ભરૂચના સ્થાપના દિવસ નિમિત્તે સ્ટીલના પાથ વેનો લોકાર્પણ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ચીફ ઓફિસર સંજયભાઈ સોની, મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, શહેર પ્રમુખ ધનજીભાઈ ગોહિલ, RSSના વરિષ્ઠ આગેવાન મૂળચંદ ચૌહાણ તેમજ અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના હસ્તે રિબિન કટિંગ કરી પાથવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવો દ્વારા તેઓની પ્રતિમાને પણ સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી, તો સાથે જ અન્ય મહાનુભાવોને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભૃગુ ઋષિની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના ભાર્ગવ સમાજના આગેવાનો દ્વારા મહર્ષિ ભૃગુ ઋષિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ પાર્ક હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે, ત્યારે પાર્કમાં સુંદર લાઇટિંગ કરવાની જાહેરાત નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચનો આજે સ્થાપના દિવસ, આજે વસંત પંચમી, ભૃગુ ઋષિની આજે જન્મ જયંતિ છે અને સાથે સાથે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે, ત્યારે સૌ ભરૂચવાસીઓને આજે આ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. અખંડ ભારતમાં આમ જોવા જઈએ તો કાશી પછી જો કોઈ બીજું શહેર આવે છે તો ભરૂચ, અને આપણે સૌ ત્યાંના નાગરિક છે ત્યારે આપણે આજે ગૌરવ અનુભવીએ કે આજના દિવસે ભરૂચની સ્થાપના થઈ હતી અને ભૃગુ ઋષિની તપોભૂમિ ગણાતું ભરૂચ, આજે ભૃગુ ઋષિની જન્મ જયંતિ પણ છે ત્યારે તેમના ચરણોમાં વંદન કરી ભરૂચનો વિકાસ આપણે જે ઈચ્છીએ છીએ એ પ્રમાણે ખૂબ પ્રગતિથી થાય. ત્યાં સ્ટેચ્યુ પાર્કનું નિર્માણ થયું ભરૂચ નગર સેવા સદનના સહયોગથી અને ત્યારબાદ 9 પ્રતિમાઓની સ્થાપના થઈ. મહાનુભાવોની સ્થાપના પછી થોડીક એની પૂરક જરૂરિયાતો હતી, જે ભરૂચ નગર સેવા સદનને રિક્વેસ્ટ કરતાં અમે 3 ટ્રસ્ટે પણ એને સહયોગ કર્યો હતો અને પછી વિનંતી કરી તો એમણે માનનીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઉપર આ કંઈક કેપ બની. ત્યારબાદ એક આ પાથવેની જરૂર હતી કે દર પ્રસંગે ક્યારેક કોઈને આવવું હોય, પુષ્પાંજલિ અર્પણ કરવી હોય, એ જન્મજયંતિ હોય કે મૃત્યુ હોય ત્યારે ખૂબ અગવડ પડતી હતી, પણ ભરૂચ નગર સેવા સદને એની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એક સુંદર કાર્ય કર્યું છે. અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આવા કાર્યો ભરૂચ શહેરમાં ઝડપથી થતા રહે અને ભરૂચને જે કલંક છે ભાંગ્યા ભાંગ્યા ભરૂચનું એ જલ્દી મીટી જાય અને વિકાસ પામતું અને વિકાસ ગતિશીલ ભરૂચ બને એવી સૌએ પ્રયત્ન કરવા જોઈએ. નકારાત્મક બાબતો તો માનવીના મગજમાં અને જીવનમાં રહેવાની છે, પણ હકારાત્મકતા એટલી બધી વધારીએ કે જેથી કરીને સારા કાર્યો સૌને દેખાય અને ટીકા કરનારાઓના મોઢા બંધ થાય.